દરિયામાં દબાણ સર્જાતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થતા તંત્ર ખડેપગે છે। કલેક્ટર મુકેશ પંડ્યા દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરી લોકોને સાવધાન રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। જે જરૂરિયાત હતી એ મુજબ વરસાદ થયો છે, એનાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે। ધરતીપુત્ર એ ખૂબ જ એને આવકાર આપ્યો છે, પણ સાથે સાથે આજે હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે। IMD એટલે કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। એ સંજોગોમાં નદીના હેઠવાસના વિસ્તારમાં કોઝવે કે જ્યારે ભારે વરસાદ શરૂ ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવી, અને જે કુટુંબો એવા વિસ્તારમાં રહે છે એણે નજીકના આશ્રયસ્થાને કે જે પણ વખતો વખત અમે પ્રસિદ્ધ પણ કરેલી છે યાદી, અને આજે ફરીથી એકવાર અમારા કંટ્રોલ રૂમના જિલ્લા તેમજ તાલુકાના ફાયરના કંટ્રોલ રૂમ પણ પ્રેસ મીડિયાના જે ગ્રુપ છે એમાં મૂક્યા છે, એમને પણ બધા મિત્રોને વિનંતી કે પ્રસિદ્ધિ આપે। અને કોઈ લોકો જ્યારે વરસાદ શરૂ હોય, ખાસ કરીને કોઝવે ઉપર કે નદીના વહેણનો પ્રવાહ વધારે હોય, ત્યારે એમાંથી ચાલીને કે વાહનથી ચાલવું નહીં, કેમ કે એનાથી અકસ્માત થઈ શકે, મોંઘવારી જિંદગીને એનાથી નુકસાન થઈ શકે। તો આ ખાસ કાળજી લેવા મારી અપીલ છે। રહી વાત તૈયારીની, તો તમામ કંટ્રોલ રૂમ કાર્યરત છે, તમામ તાલુકા ટીમ જિલ્લા ટીમ એમની સાથે એકથી વધુ વખત ડેઇલી વાત થાય છે, તમામ એલર્ટ ઉપર છે। સરકારી વિભાગ, પછી મહેસૂલ હોય, પંચાયત હોય, નગરપાલિકાનું તંત્ર, પોલીસ વિભાગ સાથે ગાર્ડ, આ તમામને અત્યારે એલર્ટ ઉપર છે। દરેક તમામ અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાના આદેશો કરાયેલા છે, પોતાના હસ્તકની સાધન સામગ્રી ફરીથી એકવાર ચેક કરવા માટે કહેવામાં આવ્યું છે। તો આ તમામ બાબતો, તમામ પાસાઓથી તંત્ર જે છે એલર્ટ છે। સાથે સાથે લોકોને મારે ફરીથી અપીલ કરવાની કે કોઝવે ઉપરથી જ્યારે પસાર થતું હોય પાણી, ત્યારે રોકાઈ જાય, બિનજરૂરી ઉતાવળમાં એમાંથી પસાર થવાની કોશિશ ન કરે, નદીના વહેણમાં જરા પ્રવાહ ત્યારે ન જાય, સાથે રહી સાવચેતીપૂર્વક આપણે વર્તન કરીએ તો આપણે કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલિટીને અટકાવી શકીએ। આજે સાંજે 4-6 દરમિયાન દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 1 ઇંચ તથા દ્વારકા પંથકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં 6 ઇંચ, દ્વારકા પંથકમાં 4 ઇંચ, ખંભાળિયા પંથકમાં 2.5 ઇંચ તથા ભાણવડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। જામનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે જામનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોરે 2-4 દરમિયાન શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જોડિયા તાલુકામાં આજે સાંજ સુધીમાં 0.25 ઇંચ તથા જામજોધપુર તાલુકામાં 1.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો। જામનગર કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે, તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલમાં એક મહિલાની છેડતીની ઘટના પ્રકાશમાં આવી હતી। એક શખ્સે પરિણીત મહિલાની કથિત છેડતી કરતા તેણીના પતિએ તે શખ્સને જાહેરમાં મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો।